अमदावाद जिल्लाना ધોળકા તાલુકામાં કોંગ્રેસ દ્વારા દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી દ્વારા દલિત સમાજ માટે આપેલ 5 વચનો સંદર્ભે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય ચેરમેન રાજેશ લીલાવ ઠિયાજીની સૂચના અનુસાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ મકવાળા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્રભાઈ પીઠડિયા, દિવ્યકાંત પરમાર, પંકજકુમાર ઝાલા, દીક્ષિત પરમાર, અમદાવાદ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હરીશભાઈ પરમાર, તાલુકા ચેરમેન અજીત સોનારા, શહેર ચેરમેન સતીશ સોનારા, અશ્વિન રાઠોડ, મધાભાઈ વિગડા, અશ્વિન સોનારા, દિનેશ મકવાણા, આદિત્ય પ્રજાપતિ, ભાસ્કર પટેલ, કનુભાઈ ડેલિકેટ, આમિરભાઈ ટિમ્બલિયા તથા મોટી સંખ્યામાં હોદ્દેદારો આગેવાનો આ મીટિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ પટેલે ઉપસ્થિત સૌને મીઠાઈના પેકેટ વેચી સદભાવનાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા દલિત સમાજ માટે સવિશેષ દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી। એ કાર્યક્રમની ભાગરૂપે જ્યાં વિધાનસભામાં દલિત સમાજની વસ્તી 10% કરતાં વધારે હોય એ તમામ વિધાનસભામાં અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવશે। એ કાર્યક્રમની ભાગરૂપે આજે ધોળકા વિધાનસભામાં દલિત અધિકાર સત્યાગ્રહનું આ કાર્યક્રમ રાખવામાં આવેલો। આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ મકવાણા સાહેબ તથા વરિષ્ઠ આગેવાનો, સ્થાનિક આગેવાનો, લોકલ આગેવાનો અને બધા ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ પાર્ટી દ્વારા દલિત સમાજ માટે નિર્ધાર કરવામાં આવ્યો છે કે KG ટુ PG એટલે બાળ મંદિરથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો જે શિક્ષણનો ખર્ચો આવે છે તમામ ખર્ચો કોંગ્રેસ પાર્ટીની સરકાર આવનારા દિવસોમાં ઉઠાવશે। એવી જ રીતે જે બેરોજગારીનો જે બહુ મોટો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે રિઝર્વેશન એક્ટ લાવવામાં ઇલિયાસ શેખ સાથે ખબર ગુજરાત લાઈવ ધોળકા।